हेलो डियर स्टूडेंट, गुड मॉर्निंग, वेलकम टू सेंट थॉमस स्कूल। अपने चैप्टर 12 बाढ़ नरेंद्र पार्ट आप चालू तो पेज नंबर 64 पर आप पहुँचा था, त्यांथी आप कंटीन्यू करशू। तो नरेंद्र छे ए पाठनी अंदर त्रण मीन्स आम अध्याय टाइप त्रण छे। पहलू जे छे एमां शुं आवशे के एक तो दादा छे नरेंद्र ने तारा त्रणेयनी झाड़ उपर जे रमे छे बे मित्रों अने झाड़ उपर चढ़वानुं झूलवानुं एनी वात छे, दादाजी तेने ना पाड़े छे। बीजो जे पाठ छे एनी अंदर फक्त ने फक्त माता अने नरेंद्र बे ज आवशे, बन्ने वच्चेनो ज वार्तालाप छे। ज्यारे थर्ड जे छे पाठ एनी अंदर दधीची एंट्री एनी पड़े छे छोकरीनी, एटले के तारक दधीची अने नरेंद्र त्रणेय जे आ मित्रों छे ए पण झाड़नी आसपास रमे छे अने जे ध्यान योग छे एनी वातो करे छे। एटले आ पाठ त्रण पार्टनी अंदर वेचायेलो छे। तो आपणे हजी पहेला आपणे फर्स्ट पार्टनी अंदर ज हता पेज नंबर 64 उपर। एटले त्यां एम छे के भाई दादाजी कहे छे के શું તમે ઝાડ ઉપર ચડ ઉતર કરો છો ભાઈ, એટલે ઝાડ ઉપર ન ચડે એ માટે દાદાજી કહે છે કે વાહ ઝાડ ઉપર તો રાક્ષસ રહે છે, છોકરાઓ એને ખૂબ જ હેરાન કરે છે, એટલે તમે ઝાડ ઉપર ચડ ઉતર ન કરો। હવે નરેન્દ્ર છે એ પાછો પૂછે છે કે દાદાજી તમે ક્યાં જવા નીકળ્યા છો, તમારા હાથમાં શું છે? તો તમારા હાથમાં પુસ્તક મીન્સ કે શેની ચોપડી છે? એટલે દાદાજીને યાદ આવે છે, કરે ભગવાન શિવ શિવ, મારે તો મંદિરે જવાનું હતું, મોડું થઈ ગયું એમ કરી અને દાદાજી છે એ મંદિરે જવા નીકળે છે અને ઈશ્વર સ્મરણ કરવા એમ કે જાઉં છું। ઈશ્વર સ્મરણ એટલે ભગવાનનું નામ લેવું, અને એ પ્રમાણે દાદાજી હવે જાય છે અને નરેન્દ્ર છે ફરી પાછો વૃક્ષ ઉપર ચડવા લાગે છે અને તારક મૂંઝાય છે। અહીં સુધી આપણે પહોંચ્યા હતા, હવે આગળ જોઈએ તો તારક જે છે એ પૂછે છે ઘરે નરેન્દ્ર તું પાછો ઝાડ ઉપર ચડે છે? નરેન્દ્ર હા એમાં શું એમ કે વાંધો છે? તારક કહે છે પણ દાદાજી તો ના પાડતા હતા ઝાડ ઉપર ચડવાની, મારા દાદા એમ કે ના પાડતા હતા, ઉપર રાક્ષસ રહે છે એવી એમ કે ડર બતાવ્યો હતો એમ કે કહે છે એવી રીતે। નરેન્દ્ર કહે છે કે અરે ભગવાન કે તને ડર બતાવે છે ખાલી દાદાજી, કંઈ ઝાડ ઉપર રાક્ષસ થોડો ન રહેતો હોય કે? અને એમ કરીને તારક છે એ ઝાડ ઉપર હિંચકા ખાય છે, ઉપર ચડી જાય છે એની સાથે સાથે, સોરી નરેન્દ્ર ચડી જાય છે એની પાસે સાથે સાથે, તારક પણ થડ પકડી અને ઝાડ ઉપર ચડી અને બંને સાથે હિંચકા ખાતા ખાતા ગીતો ગાય છે, અમે ના ડરીએ કોઈ આફતથી, આફત એટલે મુસીબતથી, વન વૃક્ષોમાં રહીએ જંગલમાં એમ કે રહીએ, રંગબેરંગી એટલે કલર કલર જાત જાતના ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ, ઝૂલીએ એટલે હિંચકીએ એમ। નેક્સ્ટ જોઈએ હવે, જો આ ફર્સ્ટ પાર્ટ અહીંયા પૂરો થયો તારક નરેન્દ્ર અને દાદા, આ પાર્ટ અહીંયા પૂરો થશે, હવે જે નેક્સ્ટ જે પડદો પડે છે નાટકરૂપી તમે જોયું હશે ઘણીવાર સ્ટેજ હોય ઉપર આવે છે કલાકાર, એવી રીતે હવે અહીંયા તારક અને દાદાજી નીકળી જાય છે, એની મમ્મી ભુવનેશ્વરી જે છે નરેન્દ્રની માતા સ્વામી વિવેકાનંદની માતા જે છે એનું નામ શું હતું ભુવનેશ્વરી, એની એન્ટ્રી થાય છે, એ આવે છે સ્ટેજ ઉપર। હવે અહીંયા માતા અને પુત્ર વચ્ચેની જ ફક્ત ને ફક્ત પેજ નંબર 65 ઉપર એની જ વાત આવશે, ઓકે? તમે સમજતા હશો હું શું કહેવા માગું છું, ઓકે? ત્રણ પાર્ટની અંદર પાઠ છે, આ બીજા પાર્ટમાં આપણે પહોંચ્યા। તો હવે જોઈએ તો નરેન્દ્ર એની માના ખોળામાં, ખોળો એટલે માતાની ગોદ, એમાં માથું રાખીને સૂતો છે અને ભુવનેશ્વરી દેવી એટલે કે એના માતા જે છે પુત્રને કયા ભગવાનની વાતો કહે છે? હનુમાનજીના પરાક્રમોની વાતો કહે છે। માતા કહે છે કે હનુમાનજી એમ કે આખો પર્વત છે એ હાથ ઉપર ઉપાડીને આકાશમાં ઉડ્યા હતા, એટલે નરેન્દ્ર કહે છે માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? તો કે હા બેટા, એનું શું કામ એને? તો કે વાયુપુત્રના વાયુપુત્ર હતા, પવનપુત્ર કહેવાતા હતા, માટે તે આકાશમાં ઉડી શકતા, તે ખૂબ જ બળવાન, બળવાન એટલે શક્તિશાળી હતા। હવે નરેન્દ્ર કહે છે માતા હનુમાનજી હનુમાન દાદા ક્યાં રહે છે? એટલે માતા કહે છે કે હનુમાનજીને કેળા ખૂબ જ ભાવે છે, માટે તે કેળાની વાડીમાં રહે છે। હવે બેટા ઘણી વાતો થઈ ગઈ, હવે તું સૂઈ જા, એમ કે તારે સવારે ઉઠીને શાળાએ સ્કૂલે જવાનું છે, તમારે હવે સ્કૂલે આવવાનું છે, ઓકે? એટલે નરેન્દ્ર આંખો બંધ કરે છે પણ તેને ઊંઘ આવતી નથી, એનો માતાનો હાથ નરેન્દ્રની પીઠ ઉપર પસવારે છે એટલે કે ફરે છે પણ એને ઊંઘ આવતી નથી અને મનોમન સંકલ્પ એટલે કે નક્કી કરે છે કે મારે
हनुमान दादा ने मळवू छे माटे ते संकल्प साथे सूई जाय छे। सवारे वेलो उठे छे अने घरमां जोवा मळतो नथी माता ने नरेन्द्र, कारण के ते क्यां जयो गयो होय छे तो के ते केळानी वाडीमां जईने बेठो होय छे। कोनी राह जोवे छे? हनुमानजीनी। क्यांय कई मने मळवा आवशे एम? आ हनुमानजी हजी न आव्या, कोण कहे छे? नरेन्द्र। अने हूँ तो एनी क्यांनी राह जोउं छुं? हनुमान दादा नहीं आवे तो हूँ एनी साथे किट्टा थई जाय छे, एटले के अबोला लईने। किट्टा एटले राह जोवी, एटले वाट जोउं छुं। किट्टा एटले अबोला, ए साथे आ विचारे करे छे। त्यां ज ते एनी माता जे छे एनो प्रवेश थाय छे ने कहे छे, अरे बेटा तू अहीं शुं करे छे? शुं ए करे छे? कोने शोधे छे? मैं तो तने क्यांनो शोधुं छुं? तू क्यांय मळतो नहीं? शुं वाड़ी में केळानी वाड़ी में करे छे? એટલે હાથમાં આટલા બધા કેળા લઈને શું બેઠો છો? ત્યારે નરેન્દ્ર બહુ જ, માતા હું હનુમાનજીના દર્શન કરવા માટે આવ્યો છું, એને મળવા માગું છું, પણ કેળા એમના માટે જ લાવીને બેઠો છું, પણ અહીંયા દાદા મને મળ્યા નહીં, અહીંયા કેળાની વાડીમાં રહે છે ને એટલે હું અહીંયા આવ્યો છું, ને હનુમાન દાદા તો આવ્યા નહીં। એટલે માતા કહે છે, નરેન્દ્રના માથે હાથ ફેરવીને કહે છે, એ તો બેટા હનુમાન દાદાને રામજીએ, રામજી એટલે અહીં કોઈ વ્યક્તિનું નામ નથી, શ્રીરામ ભગવાનની વાત થાય છે, હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે નહીં આવ્યા હોય। તો બેટા દાદાનો તું ખરો ભક્ત છો, હવે ઘરે ચાલ અને હું તને અભિમન્યુ। કોણ હતો? કૃષ્ણ ભગવાનની જે બેન હતા સુભદ્રા, એના બેનનો જે દીકરો તેનું નામ અભિમન્યુની વાત આ ચાલ હું તને સંભળાવી છે। નરેન્દ્ર છે એ કૌંસમાં જે વસ્તુ આપેલી છે શું ચાલે છે? તો નાટકમાં જે સ્ટેજ ઉપર જે ચાલે છે એ કૌંસમાં હંમેશા આપેલું હોય છે, ઊભો થાય છે, માતાની આંગળી પકડે છે અને એ પ્રમાણે જે પ્રક્રિયા થાય છે, જે ક્રિયા થાય છે એ હંમેશા માર્કેટમાં આપેલી હોય છે। એટલે કે નરેન્દ્ર ઊભો થાય છે, માતાની આંગળી પકડે છે, ચાલ માતા, નરેન્દ્ર બોલે છે। અને આ રીતે અહીંયા હવે આ સેકન્ડ પાર્ટ પૂરો થયો, માતા અને પુત્ર વચ્ચેનો વાર્તાલાપ, નરેન્દ્ર અને ભુવનેશ્વરી દેવી વચ્ચેનો વાર્તાલાપ અહીંયા પૂરો થયો। સ્કાય બ્લુ કલરની ફૂદડી આવી ગઈ, ઓકે? આ સેકન્ડ પાર્ટ અહીંયા પૂરો થયો। હવે થર્ડ શરૂ થાય છે, ફળિયામાં 3-4 મિત્રો રમત રમે છે, થોડી વાર એમાં નરેન્દ્રનો પ્રવેશ થાય છે અને નરેન્દ્ર ચાલો પહેરવો આજે આપણે એક નવી રમત રમીએ। અહીંથી થર્ડ અધ્યાય શરૂ થયો, હવે માતા નથી, દાદા નથી, ખાલી નરેન્દ્ર, તારક અને દધીજી, ત્રણેયનો થર્ડ પાર્ટ શરૂ થશે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, ઓકે? આ જે અંડરલાઈન કરેલા જે શબ્દ છે એ તમારે હોમવર્કમાં બુકની અંદરથી પેજ નંબર 64 અને 65 ઉપરથી તમારે લેસનમાં લખવાના રહેશે, ઓકે? સમજી ગયા? આપણે અહીં સુધી રાખશું, થર્ડ જે આ પાર્ટનો જે પાર્ટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું, ઓકે? થેન્ક યુ।